नमस्ते विद्यार्थी मित्रों મુચારા છા વાસુદેવ નીરજક ચેનલ માં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 4 માં વિષય ગુજરાતી જેમાં આપણે પાઠ 11 નો પાઠનું નામ છે વેપારી અને વકીલ તો એ પાઠમાં આપણે પ્રશ્ન જવાબ જોઈ લીધા છે તો હવે આપણે સ્વાધ્યાય જોઈએ તો સ્વાધ્યાયમાં શું છે તો આપણે આમાં જોઈએ સ્વાધ્યાયમાં નીચેના શબ્દનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી બનાવવાનું છે બરાબર તેમાં પહેલું વાક્ય તમને જો અહીંયા તમારી પાઠ્યપુસ્તકમાં અહીંયા છે જે આપેલી છે બરાબર તમારે ત્યાં લખવાનું છે તેમાં પહેલું છે ઝવેરાત તો કે ઝવેરાત તમારે શું લખવાનું ઝવેરાત વચમાં આવું જોઈએ એ રીતે તમારે વાક્ય બનાવવાનું છે તો કે ઊંટ ઉપર માર અને ઝવેરાત હતા બરાબર એટલે પહેલું વાક્ય થઈ ગયું પછી બીજું છે હુકમ તો કે રાજાજીએ હુકમ આપ્યો બરાબર બીજું વાક્ય થઈ ગયું હવે ત્રીજું વાક્ય અનુમાન તો કે ફકીરે અહીંથી ઊંટ પસાર થયું છે તેવો અનુમાન લગાવ્યું બરાબર પછી ચોથું આવશે અવલોકન તો કે ફકીરને અવલોકન કરવાની ટેવ હતી અને પાંચમું છે ફકીર તો કે રાજાજીએ ફકીરની ઝડપી લેવડાવી થઈ ગયા તમારે પાસે પાંચ વાક્ય તો હવે પાછું જુઓ કે વાક્યને પાઠના ક્રમમાં ગોઠવવાના છે તો મેં અહીંયા તમને સીધો ડાયરેક્ટ જવાબ લખાવ્યો છે તમારે ક્યાં લખવાનું છે તમારી જે ટેક્સ્ટબુક છે ચોપડી એમાં તમને અહીંયા જગ્યા આપેલી છે ક્રમ આપેલો છે એ પ્રમાણે તમારે અહીંયા જે મેં લખાયું છે એ તમારે આમાં લખવાનું રહેશે બરાબર તો એમાં પહેલું વાક્ય છે ફકીર મનમગડામાંથી પસાર થતા હતા તો એ વાક્ય તમારે ચોપડીમાં કેટલાનું છે તો કે 1 2 3 4 ને 5 નું એટલે આ તમારે કેવી રીતે લખવાનું છે ફકીર મનમગડામાંથી પસાર થતા હતા બીજું વાક્ય છે કે વેપારી ફકીર પર ગુસ્સે થયો અને ત્રીજું છે ફકીરને રાજા પાસે લઈ ગયા ચોથું વાક્ય છે રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી અને પાંચમું છે રાજાજીએ ફકીરને વિનંતી કરી અને છઠ્ઠું છે કે રાજાએ ફકીરના વખાણ કર્યા અને ત્યાર પછી છે નીચેના વાક્ય કોણ બોલે છે તો એમાં પેલું છે તેની જમણી આંખ ખુલેલી છે તો હવે આવું વાક્ય કોણ બોલે છે તમારે આને લખવાનું છે તમારી પુસ્તકમાં બરાબર તો આ વાક્ય ફકીર બોલે છે પછી બીજું છે કે તેની ઉપર કિંમતી જવેરાત કોણ હતું તો વેપારી પછી ત્રીજું છે કે આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો તો એ પણ વેપારી કહે છે બરાબર અને ચોથું છે કે રાજાજી રહેમ કરીને પહેલા મારી પાસ સામો તો આ વાક્ય કોણ બોલે છે તો કે ફકીર પછી ત્યાર પછી અહીં સમાનાર્થી શબ્દ આપેલા છે તો એમાં પહેલું છે કૃપા તો દયા આંખ તો નયન અને નેત્ર પછી ત્રીજું છે વિખૂટું એટલે કે છૂટું અને માણિક એટલે સાહેબ જંગલ એટલે વન સાચું એટલે ખરું તો સમાનાર્થી શબ્દ થઈ ગયા સમાનાર્થી શબ્દ એટલે કે એક જ શબ્દના બે સરખા અર્થ એટલે કે સમાનાર્થી શબ્દ અને વિરોધાર્થ એટલે કે જે શબ્દ આવ્યો હોય એનો વિરોધ એટલે કે વિરોધાર્થ અને સમાનાર્થી સમા સમ એટલે કે સરખું તો કે સરખા અર્થ જેના થતા હોય એ એટલે સમાનાર્થી બરાબર પછી શબ્દકોષ પ્રમાણે લખવાનું છે હવે શબ્દકોષ કે એટલે શબ્દકોષ એટલે આપણે ટકાવારી પ્રમાણે શબ્દને લખવાના છે તો એમાં આ રીતે તમારો પ્રશ્ન છે કે રગને ઊંટ વગડો ઝવેરાત અને પાંદડું તો આ પણ તમને અહીંયા બુકમાં આપેલું છે ત્યાં તમારે લખવાનું છે તો હવે આપણા પહેલા આપણે જોવાનું કે સ્વર છે કે તો કે હા ઊંટ વાળો બરાબર તો એ પહેલું આવશે પછી જોવાનું ક વાળો છે નથી ક વાળો નથી ગ વાળો નથી તો એ રીતે તમારે કક્કા પ્રમાણે જોતું જવાનું છે એટલે પહેલા શું આવશે ઝવેરાત પછી પાંદડું પછી રહે અને પછી છેલ્લે વગડો બરાબર આ રીતે તમારે લખી લેવાનું છે અને તમારા ટેક્સ બુક એટલે કે તમારી જે પાઠ્યપુસ્તક છે તેમાં તમારે લખવાનું છે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ